हेलो फ्रेंड्स, आज आप भणीशुं धोरण 10 सामाजिक विज्ञान पाठ नंबर 8 कुदरती संसाधनों। पहला तो संसाधन एटले शुं ए समझवू आपणा माटे अत्यंत जरूरी छे के संसाधन एटले कोईपण वस्तु मानव जीवन में जरूरियात पूरी करवा माटे जे कंई उपयोग में लेवामां आवे तेने आपणे संसाधन तरीके ओळखवामां आवे छे। मानव जीवन कोईपण जरूरियात पूरी करवा माटे कोईपण साधन के कोईपण संसाधन उपयोग में लीए तेने ज आपणे संसाधन कहेवामां आवे छे। तो संसाधनना उपयोगो कया कया छे एवं पूछवामां आवे तो आपणे एम कही शकाय के खेतीथी मांडीने उद्योग सुधीनी तमाम प्रवृत्तिओ छेवटे प्रत्यक्ष के परोक्ष रीते कुदरती संसाधनों पर अवलंबे छे। આપણે ખેતીકામ કરતા હોઈએ તો માત્ર ને માત્ર માનવી દ્વારા ખેતી થઈ શકતી નથી, એમાં ઘણા બધા સાધનો સંસાધનોનો ઉપયોગ કરવો પડે છે। ઘણા સાધનો એવા હોય છે કે જે પ્રત્યક્ષ આપણે હાથમાં કે પછી એના ઉપયોગ આપણે આપણે માનવ જાત દ્વારા કરવામાં આવે છે, પરંતુ અમુક સાધનો એવા હોય છે જે પરોક્ષ રીતે આપણને ઉપયોગમાં આવતા હોય છે। આમ ખેતીથી માંડી અને ઉદ્યોગ સુધીના તમામ પ્રવૃત્તિઓમાં ક્યાંક ને ક્યાંક સંસાધનોનો ઉપયોગ થતો હોય છે। માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનોમાંથી જ પૂરી થાય છે। જંગલોમાંથી પ્રાપ્ત થતી અનેક પેદાશો ઉદ્યોગો માટે કાચા માલ સામાન બને છે। આપણે માનવીની તમે જરૂરિયાત જોવો તો ઘણા બધા સંસાધનો છે એમાંથી જ આપણને પૂરી પ્રાપ્ત થાય છે, અને જંગલોમાંથી થતી અનેક પેદાશો જેમ કે કોઈ પણ જંગલની અંદર વન્ય સંપત્તિઓ હોય એમાંથી આપણને પ્રાપ્ત થતા રેશમ હોય, રબર હોય, આ તે હોય તો એમાંથી જ આપણને પ્રાપ્ત થાય છે કાચો માલ, અને એ ઉદ્યોગો સુધી પહોંચે છે। ઈંધણ, બળતણ, ઉર્જા વગેરેની પ્રાપ્તિ માટે કુદરતી સંસાધનો ખૂબ મહત્ત્વના છે। આપણે કોઈ પણ અત્યારે વાહન વ્યવહાર ચાલતો હોય, ઇન્ડસ્ટ્રીઝ ચાલતી હોય, કંપનીઓ ચાલતી હોય તો એની અંદર ઈંધણ, બળતણ અને ઉર્જા વગેરે પ્રાપ્ત કરી અને આ કુદરતી સંસાધનોની અંદર આપણે એ મહત્ત્વના સાબિત થયા છે। પ્રશ્ન નંબર 1, સંસાધન એટલે શું અને તેના ઉપયોગો વર્ણવો। જે વસ્તુ ઉપર માનવી આશ્રિત કે નિર્ભય હોય, જે વસ્તુ ઉપર માનવી આશ્રિત અથવા તો નિર્ભર હોય જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય અને માનવી પાસે તેનો ઉપયોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય, આ મુજબ હોય પણ વસ્તુ માનવી જરૂરિયાતો પૂરી કરવા કામમાં લેવાય તે સંસાધન બની જાય છે। આપણે જોઈએ છીએ કે જે વસ્તુ ઉપર માનવી આશ્રિત કે નિર્ભર હોય, આપણે બીજા ઉપર ડિપેન્ડેડ હોય તો જેનાથી મનુષ્યો પોતાની જરૂરિયાત પૂરી કરી શકે, જેમ એક વહેલો છે એ પોતાની જાતે નથી ચડી શકતો ઉપર, એને ચડવા માટે ક્યાંક ને ક્યાંક સહારાની જરૂર પડે છે, અન્ય વૃક્ષનો ટેકો લેવો પડે છે, મદદ લેવી પડે છે, એમ માનવી પણ ક્યાંક ને ક્યાંક આશ્રિત કે નિર્ભર હોય અને જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય અને માનવી પાસે તેનો ઉપયોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા તો છે, પરંતુ એ વસ્તુ માનવીની જરૂરિયાત પૂરી કરવા કામમાં લેવાય તે જ સંસાધન આપણા માટે બની જાય છે। માની લો કે આપણે ખેતીકામ કરીએ છીએ તો ખેતીની અંદર આપણે માત્ર ને માત્ર હળ ચલાવવા માટે માનવી દ્વારા હળ એટલું બધું ચાલે નહીં, એટલા માટે આપણે બળદ, સાતી કે હળનો ઉપયોગ કરીએ છીએ, તો આ આપણા માટે સંસાધન બની ગયા કહેવાય છે। આમ કુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણની પરસ્પર પ્રક્રિયા દ્વારા જ સંસાધન બને છે। યાદ રાખજો મિત્રો, કુદરત, માનવ અને સંસ્કૃતિ આ ત્રણે ત્રણના એકબીજાના પરસ્પર સંબંધને, પરસ્પર પ્રક્રિયાને આપણે સંસાધન કહેવામાં આવે છે। હવે સંસાધનોના ઉપયોગ, તો સંસાધનનો ઉપયોગ આપણે પ્રથમ એક ખોરાક તરીકે કરીએ છીએ, જોઈએ આપણે એની વિગતો। માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનોમાંથી પૂરી થાય છે, માનવી ખોરાક વગર જીવી શકતો નથી, માનવીની પહેલી જરૂરિયાત ખોરાક છે, એટલા માટે ખોરાક એ એક સંસાધન આપણા માટે બની ગયું। કુદરતી રીતે થતા ફળો, ખેતી દ્વારા સાંપડતા વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતું દૂધ અને તેની બનાવટો તથા માંસ, જળાશયોમાંથી મળતા માછલા અને અન્ય જળચરોનો સમાવેશ થાય છે। આપણે ખોરાક તરીકે શાકાહારી હોય કે માંસાહારી
પણ એમાં ફળનો આપણે ઉપયોગ કરીએ છીએ. ખેતી તરીકે આપણે ખેતીમાંથી પાકતા વિવિધ ધાન્યો અને પાકો છે. પાલતુ પ્રાણીઓ દ્વારા આપણને એમાંથી દૂધ અને તેની બનાવટો, જળાશયોમાંથી આપણને મળતા માછલાઓ, ત્યારબાદ માંસ અને જળચર પ્રાણીઓ જે છે એનો સમાવેશ આપણે ખોરાકમાં કરીએ છીએ. મધુમાખી દ્વારા બનાવેલ મધ અને અન્ય ચીજો દ્વારા ખાદ્ય સામગ્રી તરીકે આપણે ઉપયોગમાં લઈએ છીએ. આમ આ ખોરાક તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. બીજો મુદ્દો છે કાચા માલના સ્ત્રોત તરીકે. તો જંગલમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો, ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રીઓ આપણે કાચા માલમાં ઉપયોગમાં લઈ શકાય છે. જેમ કે જંગલમાંથી આપણે જેમ કે રબર વગેરે બાબતો છે, ખેતીમાંથી ઉત્પન્ન થતો કપાસ છે, સણ છે, તેલીબિયા છે વગેરે વગેરેનો ઉપયોગ આપણે કાચા માલ તરીકે ઉપયોગ કરીએ છીએ. પાલતુ પશુઓનું પ્રાપ્ત થતું ઊન અને ચામડું, માંસ, ખનિજ અને અયસ્ક, આ બધી જ ચીજવસ્તુઓ ઉદ્યોગો માટે કાચો માલ બની જાય છે. આપણે જે ખેતી દ્વારા પશુઓ દ્વારા જે ઊન પ્રાપ્ત થાય છે, ચામડાઓ પ્રાપ્ત થાય છે, એ કાચી વસ્તુ છે. પણ એને જ્યારે ઉદ્યોગોની અંદર મોકલવામાં આવે તો એમાંથી તૈયાર થતું જે ઊન છે, ચામડાઓ છે, એ બજાર સુધી પહોંચી જતું હોય છે. એ જ પ્રમાણે માંસ, ખનિજ અને અયસ્ક પણ આ રીતે આપણને પ્રાપ્ત થાય છે. આ બધા કાચા માલના સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવાય છે. ત્રીજો મુદ્દો છે શક્તિ સંસાધનો તરીકે. તો આપણે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ, બળતણનું લાકડું વગેરેનો ઈંધણ તરીકે ઉદ્યોગો અને ઘરોમાં ઉપયોગ કરીએ છીએ. આપણે ઘર વપરાશની અંદર કોલસો અથવા તો કોઈ મોટી ફેક્ટરીઓ હોય જેમાં કોલસાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પેટ્રોલિયમ તરીકે પેટ્રોલ, ડીઝલ, ક્રૂડ ઓઇલ વગેરેનો ઉપયોગ થાય છે. કુદરતી વાયુની અંદર ગેસ તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. બળતણ લાકડું તરીકે આપણે ઈંધણ તરીકે આ બધાનો ઉપયોગ કરીએ છીએ, જે ઉદ્યોગો અને ઘર વપરાશની અંદર વપરાતું જોવા મળે છે, જેને આપણે શક્તિ સંસાધન તરીકે ઉપયોગમાં લેવાય છે. આ ઉપરાંત સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા, બાયોગેસ અને જળ ઉર્જા વગેરે શક્તિનો પણ આપણે ભારતની અંદર અને વિશ્વની અંદર આ સંસાધનો તરીકે ઉપયોગમાં લેવાય છે. સૌર ઉર્જાના આપણે ઘણા બધા ઉપકરણો જે સૂર્ય ઉર્જા તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ, જે આપણે પ્રમાણમાં ખર્ચાળ હોય છે પણ આગળ જતાં એ ભવિષ્યમાં આપણને ખૂબ સસ્તી પડતી હોય છે. એટલા માટે આવા સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા, બાયોગેસ અને જળ ઉર્જાનો વગેરે વગેરે શક્તિઓનો આપણે ઉપયોગ કરવો જોઈએ. અસ્તુ.